ઘૂમવાનો છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના ત્રિશુરનો પ્રવાસ કર્યો છે. તેમણે અહીં રોડ શો પણ કર્યો, જે બાદ એક જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાને કોંગ્રેસ અને ડાબેરી પક્ષોને નિશાને લીધા. વડાપ્રધાને કહ્યું છે કે કેરળમાં કોંગ્રેસ અને લેફ્ટ છે, મહિલાઓને નબળી માની, પરંતુ અમે તેમને લોકસભા અને વિધાનસભામાં અનામત અપાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના ત્રિશુરમાં બીજેપી મહિલા સંમેલનમાં સંબોધન કર્યું. પીએમએ કહ્યું કે આજકાલ દેશમાં મોદીની ગેરંટી હોવાની વાતો થાય છે, પરંતુ હું માનું છું કે દેશની મહિલા શક્તિ જ વિકસિત ભારતના સંકલ્પને હાંસિલ કરવાની સૌથી મોટી ગેરંટી છે. આઝાદી પછી કોંગ્રેસ, ડાબેરી, એલડીએફ અને યુડીએફની સરકારોએ મહિલાની શક્તિને નબળી ગણાવી હતી. આઝાદી કે બાદ લેફ્ટ કોંગ્રેસ કી સરકારોને, એલડીએફ યુડીએફ કી સરકારોને નારી શક્તિ કો કમજોર માના. લેફ્ટ ઓર કોંગ્રેસ ને લોકસભા ઓર વિધાનસભા મે મહિલાઓ કો રિઝર્વેશન દેને વાલા કાનૂન બરસો તક લટકાય રખા, લેકિન મોદી ને આપ સભી બહેનો કો આપકા હક દેને કી ગારંટી દી થી ઓર ઉસ ગારંટી કો પૂરા કરકે દિખાયા. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં વિપક્ષના ઇન્ડિયા ગઠબંધન પર પ્રહારો કર્યા. વડાપ્રધાને કહ્યું કે મોદી વિરોધના કારણે કેરળની સરકાર ત્યાં કામ થવા દેતી નથી. કેન્દ્ર કી બીજેપી સરકાર કા મંત્ર રાજ્ય કે વિકાસ સે દેશ કે વિકાસ કા હૈ. આજ દેશ મે ચૌડી સડકે બન રહી હૈ, આધુનિક રેલવે, આધુનિક એરપોર્ટ બન રહે હૈ, લેકિન ઇન્ડી ગઠબંધન કી સરકાર સિર્ફ ઓર સિર્ફ મોદી વિરોધ કે કારણ યહાં કામ હોને નહીં દેતી. વડાપ્રધાને ઇન્ડિયા ગઠબંધન પર આરોપ લગાવ્યો કે ઇન્ડિયા ગઠબંધન આપણી આસ્થા પર પ્રહાર કરે છે. તેમણે મંદિરો અને તહેવારોને પણ લૂંટનું માધ્યમ બનાવ્યા છે. ઇન્ડી ગઠબંધન કો સિર્ફ એક હી કામ આતા હૈ. ઇન્ડી ગઠબંધન હમારી આસ્થા પર ચોટ કરતા હૈ. ઇન્હોને મંદિરો કો, હમારે ત્યોહારો કો ભી લૂટ કા માધ્યમ બના દિયા હૈ. ત્રિશુરપુરમ કે સાથ જીસ પ્રકાર કી રાજનીતિ કી જા રહી હૈ વો દુર્ભાગ્યપૂર્ણ હૈ. સબરીમાલા મે ભી જીસ પ્રકાર કી અવ્યવસ્થા સામને આઈ હૈ ઉસસે ભી શ્રદ્ધાળુઓ કો બહોત અસુવિધા આઈ હૈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સમગ્ર વિશ્વમાં કેટલીક કટોકટી આવી છે. કોરોના હોય કે રશિયા યુક્રેન યુદ્ધ હોય, જ્યારે કેરળની નર્સો ઇરાકમાં ફસાયેલી હતી ત્યારે ભાજપ સરકારે તેમને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી.